છાનો માનો એટલે કે શાંતિથી ઘરે જા તારાથી ઈંટો નહીં ઉપડે પરંતુ તો આ કિશોર જુદી જ માટીનો અલગ જ પ્રકારની એટલે વિશિષ્ટ પ્રકારને બનેલો હતો જરા એ મૂંઝાયા એટલે કે નિરાશ થયા વિના બલ્યા હું ભણું છું પણ તમે જ કહો મારે બાને મદદ ન કરવી જોઈએ બા એકલી થાકી જાય છે તમે મને ઢીલો ન ગણશો કે મને એટલો નબળો ન ગણશો તમે મારું કામ જોયા પછી કહેજો આમ ઈંટવાળે ઈંટો ઉપાડવાનું કામ તેણે કરવા માંડ્યું કોઈ કોઈ વાર કડિયા કામે પણ જતો હતો કપાસના કાળા વીણમાંથી માંડીને ખેતરમાં ડાંગર રોપવાનું કામ પણ હોશે હોંશે કરતો હતો બાળપણથી જ બીજાને મદદ કરવાની ભાવના હતી એમનામાં પરિવારમાં પણ સૌની ચિંતા અને તેમની કારણે ચુનીલાલ સદગુણી બન્યા એટલે ગુણવાન બન્યા એ જેવો મહેનતો એવો જ જીવટવાળો પણ હતો કે તરત જ એમને કોઈ પણ વસ્તુમાં પોતાનો જીવ રેડી દે એટલે કે એટલા મન પરોવીને કામ કરે એથી ચુરીનાનું કામ પણ દીપી ઉઠે એટલે પ્રકાશવાળું થઈ જાય બીજી એક ખૂબી કરી ક્યાંય એ જાય તો કોઈને ભારે ન પડે બીજાને મદદ કરવા દરેક પડે તત્પર હોય દરેક પડે તૈયાર જ હોય ચૂનીલાલ મહેનત કરતો ગયો ભણતો ગયો ચાર ધોરણ સુધી એ કાલોલમાં ભણ્યા પરંતુ આગળ ભણવા માટે ક્યાં જવું છેવટે ગોધરા ગયા ભણતા જઈને મહેનત કરવાની પોતાની ટેવ એ વળગી જ રહ્યા એને છોડી નહીં એક વેપારીને ત્યાં કામે રહ્યા અને ચુનીલાનું કામ જોઈને વેપારી તો રાજીના રેડ થઈ ગયા એટલા ખુશ થઈ ગયા પ્રસન્ન થઈ ગયા કે આવો કહ્યા કરો એટલે કામમાં માને એવો છોકરો તો એને મળે ક્યાંથી જ ચૂનીલાલ અહીં ન ગોઠવ્યું કારણ કે વેપારી પોતે જ તોલમાલમાં ગાલમેલ કરતો કે આમ તેમ ખટપટ અથવા પ્રપંચ કરતો હતો એટલું એટલું જ નહીં ચુનીલાલ પણ પોતાની જેમ વર્તે એવું ઈચ્છતો હતો ચુનીલાલ આવું ક્યાંથી મંજૂર હોય એ તો સતનો વેપારી બનવા માંગતો હતો વેપારીની નોકરીને સ્વમાન ભેર છોડીને એણે તો પેટલાદનો રસ્તો લીધો પેટલાદમાં ચુનીલાલે આગળનો અભ્યાસ શરૂ કરી દીધો એમાં સદનસીબે પ્રભાબા નામના એક દયાળું બહેનની પણ મદદ મળી સદગુડી ચૂલ્યાલ તો પ્રભાબાના પરિવારમાં દૂધ સાકર ભળે એમ ભળી ગયા એટલા એ એટલે કે સારી પેટે મળીને રહ્યા